नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान ना वीडियो लेक्चर में आपनु स्वागत है। आज ना वीडियो नी अंदर आपणे औद्योगिक क्षेत्र में जीव सूक्ष्म जीवो केटला महत्वपूर्ण है एमनी चर्चा नी अंदर आपणे प्रतिजैविक द्रव्य में सूक्ष्म जीवो कई रीते उपयोगी है एमनी बात करवानी है, एमनी अंदर क्या सूक्ष्म जीवो काम लागे छे, बराबर। तो मित्रों एमनी अंदर आपणे एक सरस मजाना प्रतिजैविक द्रव्य नु उदाहरण समझ्युं, बराबर, अने तेनी शोध विशे थोड़ी माहिती लेशुं अने कई रीते काम लागे छे एनी। तो मित्रों जे प्रतिजैविक द्रव्य नी शोध छे ए 20मी सदी नी खूब ज महत्वनी शोध मानवामां आवे छे। आ उपरांत जे प्रतिजैविक द्रव्य छे एनी शोध मानव कल्याण माटे पण एक मोटी उपलब्धि तरीके मानवामां आवे छे। हवे मित्रों जे आ प्रतिजैविक द्रव्य छे ने एने आपणे कहीए छे एंटीबायोटिक्स, अने एंटीबायोटिक्स छे ए बे ग्रीक शब्दनो बनेलो शब्द छे, जेमनी अंदर एक शब्द छे एंटी, बीजो शब्द छे बायो। एंटी नो मतलब थाय छे विरुद्ध, अगेन्स्ट, बराबर, अने बायो नो अर्थ थाय छे लाइफ, जीवन। तो जीवन विरुद्ध एंटीबायोटिक्स नो मतलब थाय प्रतिद्रव्य जीवन विरुद्ध, अने ए पण खास करीने रोगकारक सूक्ष्म जीवो छे એમના સંદર્ભમાં। પરંતુ માનવના સંદર્ભમાં એનો અર્થ થાય છે પ્રો લાઈફ, પૂર્વ જીવન, બરાબર। અને આ પ્રતિજૈવિક દ્રવ્ય કેવા છે, કોને આપણે પ્રતિજૈવિક દ્રવ્ય કહીશું, કે જેઓ સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન થાય છે, અને સૂક્ષ્મ જીવોનો રોગકારક સૂક્ષ્મ જીવો છે અથવા બીજા સૂક્ષ્મ જીવો છે એમનો નાશ કરે છે, એમને મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિ અટકાવે છે, એવા દ્રવ્યને આપણે કહીશું પ્રતિજૈવિક દ્રવ્ય। અને અંદર ખૂબ જ જાણીતું ઉદાહરણ છે કે 20મી સદીની અંદર શરૂઆતમાં જ એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ થઈ હતી, જેનાથી લગભગ તમે સૌ પરિચિત છો। એમની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા થયેલી છે। હવે મિત્રો આ એક પ્રકારની અચાનક થયેલી શોધ છે, જેને હવે બે વસ્તુ છે, એક ચાન્સ ડિસ્કવરી કહેવાય, બરાબર, ચાન્સ, અચાનક કંઈક કામ કરતા હોય બીજું અને કંઈક નવું જ મળી આવે છે, સિરેન્ડિપિટી કહેવાય છે, બરાબર, સિરેન્ડિપિટી। તો મિત્રો આજે પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર દ્વારા થઈ છે, હકીકતમાં જે એલેક્ઝાન્ડર છે એ પોતે લેબોરેટરીની અંદર સ્ટેફાઇલોકોકસ સાથે કામ કરતા હતા, અને એમને એક અવલોકન થયું, એને એક અવલોકન જોવા મળ્યું કે ધોયા વગરની એક પ્લેટની અંદર સ્ટેફાઇલોકોકસ ઉછેર્યા હતા, એમાં એક મોલ્ડનો વિકાસ થયો, મોલ્ડનું સંવર્ધન થયું, અને આ મોલ્ડ છે એના લીધે જે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા હતા એનો ઉછેર થયો નહીં, અને એમણે તારણ કાઢ્યું કે આ જે મોલ્ડ દ્વારા કોઈ દ્રવ્ય સ્ત્રવિત થાય છે જેના કારણે સ્ટેફાઇલોકોકસ એ વૃદ્ધિ પામી શકતા નથી, અને એમણે આ દ્રવ્યને પેનિસિલિન નામ આપ્યું, કેમ કે જે આ મોલ્ડ છે એનું નામ છે પેનિસિલિયમ નોટેટમ, બરાબર। અને ત્યારબાદ ઘણા વર્ષો બાદ અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે આ બંને વૈજ્ઞાનિકોએ એમની આ પેનિસિલિન પર વિસ્તૃત અભ્યાસ કર્યો, અને આ પેનિસિલિન છે એ બીજા વિશ્વયુદ્ધની અંદર જે ઘાયલ થયેલા સૈનિકો હતા એમને સારવાર કરવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ, ખૂબ જ ઉપયોગમાં લેવાય, અને એટલા માટે 1945 ની અંદર આ ત્રણે વૈજ્ઞાનિક છે એમને નોબલ પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા। હવે મિત્રો શું આ એક જ પ્રતિજૈવિક દ્રવ્ય છે? ના, ઘણા બધા પ્રતિજૈવિક દ્રવ્યો છે જેમનો તમે 11મા ધોરણની અંદર અભ્યાસ કર્યો છે, જેમ કે ક્લોરામફેનિકોલ, સ્ટ્રેપ્ટોમાઇસિન, સ્ટ્રેપ્ટોસાયક્લિન, પછી એમોક્સિસિલિન, નેવિરાપિન, ઝુડોર્વિરિન, બરાબર। હકીકતમાં એન્ટીબાયોટિક એક મોટો સમૂહ છે જેની અંદર એન્ટી બેક્ટેરિયલ આવશે, એન્ટી ફંગલ આવશે, એન્ટી વાયરલ આવશે, બરાબર,
एंटी प्रोटोजोआ नाम है। तो आ एंटीबायोटिक है, घनी बधी प्रकार ने अत्यार मार्केट में एंटीबायोटिक आवी गई है अने घना बधा रोग नी सारवार माटे वपराय छे। जेनी अंदर तमे जोयो छे जुदा जुदा रोगो, प्लेग, पछी काली खांसी जेने आपणे उटाट्यू कहीए छे, अंग्रेजी में हूपिंग कफ कहीए छे, बराबर अवाज आवे, कफ थई गयो होय अने श्वास लीए त्यारे अवाज आवे, पछी डिप्थेरिया जेने गल गोटू कहेवाय छे अंग्रेजी में, बराबर पछी रक्तपित्त जेने आपणे कुष्ठ रोग कहीए छे, आ उपरांत लेप्रोसी कहीए छे ने। तो आ बधा ज रोग थी विश्वमां लाखों लोको मरता हता अने एमनी सारवार माटे घणी बधी एंटीबायोटिक छे ये मददरूप साबित थई छे, बराबर। तो आ थयुं आपणुं प्रतिजैविक द्रव्य विषयनी माहिती जे बोर्ड माटे महत्वनी छे। उपरांत माहिती तो घणी डिटेलमां छे ज, पण आपणे अहींया ए वर्णन नथी करता કેમ કે સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ અને બોર્ડના મહત્વને ધ્યાનમાં લઈને આપણે આટલી ચર્ચા કરી છે, બરાબર। તો ચાલો મિત્રો આપણે જોઈએ પ્રતિજૈવિક દ્રવ્યો। ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવ મુખ્ય ટોપિક છે, એનો એક ટોપિક આપણે આગળ જો પીણાઓ, બીજો ટોપિક જોઈએ આપણે પ્રતિજૈવિક દ્રવ્યો, પ્રતિજૈવિક દ્રવ્યો। તો મિત્રો આ પ્રતિજૈવિક દ્રવ્યની શોધ છે એ 20મી સદીની ખૂબ જ મહત્વની શોધ માનવામાં આવે છે। આવું યાદ રાખજો, લખતો નથી હું અહીંયા, બીજું કે માનવ કલ્યાણ માટે એ ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે। હવે આ જે પ્રતિજૈવિક દ્રવ્યો છે એને કહેવામાં આવે છે એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક્સ અંગ્રેજીમાં આપણે લખીએ છીએ એન્ટીબાયોટિક। આ શબ્દ છે બે ગ્રીક શબ્દનો બનેલો છે, જેની અંદર એક શબ્દ છે એન્ટી એનો મતલબ થાય છે અગેન્સ્ટ, જેને આપણે કહીએ છીએ વિરુદ્ધ। બીજો શબ્દ છે એ છે બાયો માંથી લેવામાં આવેલો, બાયો જેને આપણે કહીએ છીએ જીવન, બરાબર, અને એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ લાઈફ, બરાબર બાયો। તો આ બે શબ્દ ને બે શબ્દમાંથી એક શબ્દ એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવ્યો છે। હવે મિત્રો આ જે એન્ટીબાયોટિક છે એનો મતલબ થાય છે જીવન વિરુદ્ધ। આ કયા સંદર્ભમાં જીવન વિરુદ્ધ આનો અર્થ થાય છે? તો રોગકારકોના સંદર્ભમાં, અને માનવના સંદર્ભમાં લઈએ તો એનો અર્થ થાય છે પૂર્વ જીવન, જેને આપણે કહીએ છીએ પ્રો લાઈફ, પૂર્વજીવન માનવના સંદર્ભમાં, બરાબર માનવના સંદર્ભમાં પૂર્વજીવન એવું કહીએ છીએ આપણે। હવે મિત્રો આ જે એન્ટીબાયોટિક છે એને વ્યાખ્યાયિત કરવું હોય તો એવા દ્રવ્યો કે જે સૂક્ષ્મ જીવો દ્વારા નિર્માણ પામે છે, નિર્માણ પામે અને અન્ય સૂક્ષ્મ જીવો છે એનો નાશ કરે અથવા તો એમની વૃદ્ધિ અટકાવે, વૃદ્ધિ અવરોધે અથવા અટકાવે, એને આપણે કહીએ છીએ એન્ટીબાયોટિક્સ, બરાબર વૃદ્ધિ અવરોધે અથવા અટકાવે। હવે એના શોધની વાત કરીએ, આપણે એન્ટીબાયોટિક્સની શોધની વાત કરીએ તો તમે સૌ કોઈ જાણી પરિચિત છો પેનિસિલિન,
शब्द याद रखना है पेनिसिलिन अने फूग नु नाम है पेनिसिलियम, एंटीबायोटिक नु नाम है पेनिसिलिन। फूग नु नाम मूकी दो अने दवा नु नाम पेनिसिलिन। चलो तो पेनिसिलिन नी शोध है ए एलेक्जेंडर फ्लेमिंग के रहे हैं। एलेक्जेंडर फ्लेमिंग, अरे एलेक्जेंडर फ्लेमिंग थे एने एना प्रयोग दरमियान जोयो के भाई जे स्टेफाइलोकोकस नी प्लेट बनाई हुई थी एने धोया वगर नी एक प्लेट नी अंदर एक मोल्ड नो मोल्ड नी वृद्धि थी अने आ मोल्ड नी वृद्धि ने कारण स्टेफाइलोकोकस हत्या एनी वृद्धि जोवा मळी नहीं। बराबर अहीं याद रखवाजे गुस्केट माटे नीट माटे के एलेक्जेंडर फ्लेमिंग था ए क्या सजीव ऊपर प्रयोग करता था त्यारे पेनिसिलिन की शोध थे तो के स्टेफाइलोकोकस। स्टेफाइलो नो मतलब था ही है बंच गुच्छो ने कोकस नो मतलब था ही है गोल। अब आनी साथे ऑप्शन में अंदर एक बिजो शब्द आवे है स्ट्रेप्टोकोकस जेनो मतलब था श्रृंखला वाला गोलाणु એટલે ખાસ ધ્યાન રાખજો અટવાતા નહીં સ્ટેફાઇલોકોકસ યાદ રાખવાનું બંચ વાળા બરાબર ચેન વાળા નહીં તો જ્યારે સ્ટેફાઇલોકોકસ ની અંદર વૃદ્ધિ થઈ નહીં અને એનું મુખ્ય કારણ હતું કે સ્ટેફાઇલોકોકસ ઉપર પ્રયોગ કરતા હતા ત્યારે એક મોલ્ડ હતી એ વૃદ્ધિ પામી જેના લીધે સ્ટેફાઇલોકોકસ વૃદ્ધિ પામી શક્યા નહીં અને એનું કારણ શું હતું કે આ મોલ્ડ હતી એના દ્વારા સ્ત્રાવ પામતો રસાયણ અને આ સ્ત્રાવ પામતું રસાયણ હતું એને ત્યારબાદ એને નામ આપ્યું પેનિસિલિન પેનિસિલિન બરાબર પેનિસિલિન નામ કેમ આપ્યું કેમ કે આ જે મોલ્ડ છે એ હતી પેનિસિલિયમ નોટ એટમ નામ અહીંયા લખું છું મોલ્ડ નું નામ પેનિસિલિયમ નોટ એટમ બરાબર અને ત્યારબાદ ઘણા વર્ષો પછી અર્ન્સ ચેન અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે આ બે વૈજ્ઞાનિકો છે એમણે હાવર્ડ ફ્લોરે અને આ પેનિસિલિન છે એને એક ખૂબ જ શક્તિશાળી પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત કરી એટલા માટે આ ત્રણ વૈજ્ઞાનિક છે આ બંને હતા એને એન્ટીબાયોટિક છે પેનિસિલિન એને એક શક્તિશાળી द्रव्य तरीके प्रतिजैविक द्रव्य तरीके प्रस्थापित करी अने एना मान मा आ बे वैज्ञानिक प्लस फ्लेमिंग आ त्रणे ने 1900 ने लगभग 45 आजूबाजू नोबल प्राइज आपवामां आव्यो नोबल पारितोषिक નોબલ પારિતોષિક એને આપીને એને સન્માનિત કરવામાં આવ્યા। હવે મિત્રો બીજી વાત કરીએ કે આ સિવાયની ઘણી બધી એન્ટીબાયોટિક છે જે જુદા જુદા રોગને અંદર કામ લાગે છે જેમની અંદર પ્લેગ કાળી ખાંસી જેને હૂપિંગ કફ કહેવાય છે હૂપિંગ કફ અથવા ઉટાટ્યુ કહીએ છીએ આપણે ઉટાટ્યુ આ ઉપરાંત ડિપ્થેરિયા જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ગલ કોટો આ ઉપરાંત આપણે વાત કરીએ તો રક્તપિત જેને આપણે કુષ્ઠ રોગ કહીએ છીએ અથવા તો લેપ્રોસી
रक्तपित्त जैसा प्रकार कुष्ठ रोग अथवा लेप्रेसी। लेप्रेसी आ बधा जे रोग थी विश्वमां लाखों लोको मरे छे। आ बधा थी लाखों लोको मरता था अने जो एंटीबायोटिक न होय तो हजी पण मरी जाय। लाखों लोको मरता था जेनी सारवार माटे जे एंटीबायोटिक छे ए खूब ज मददरूप थई छे। बराबर तो થયું આપણું પ્રતિજૈવિક દ્રવ્ય, ખાસ કરીને કે એન્ટીબાયોટિક છે એનો તમને શબ્દ સમજાવવાનું કે તો આટલું લખવાનું, શોધ વિશે પૂછે તો આ ભાગ લખવાનો, બરાબર? ચાલો મહત્વની બાબત યાદ રાખવાની છે, એન્ટી શબ્દ છે એનો મતલબ શું થાય છે, અગેન્સ્ટ અથવા વિરુદ્ધ, કઈ ભાષાનો શબ્દ છે, ગ્રીક, બાયોનો મતલબ થાય લાઈફ જીવન, પછી યાદ રાખવાનું છે સૂક્ષ્મ જીવો અથવા રોગકારક માટે એન્ટીબાયોટિક નો અર્થ શું થાય છે, જીવન વિરુદ્ધ, અને માનવ માટે એન્ટીબાયોટિક છે એ ક્યાં અર્થમાં લેવામાં આવે છે, પૂર્વ જીવન પ્રો લાઈફ તરીકે લેવામાં આવે છે, બરાબર? અને આ વ્યાખ્યા પ્રમાણે યાદ રાખવાનું એન્ટીબાયોટિક ઉત્પન્ન કોના દ્વારા થાય, સૂક્ષ્મ જીવો દ્વારા થાય, અને નાશ કોનો કરે તો કે બીજા સૂક્ષ્મ જીવના। પેનિસિલિન છે એની શોધ કોણે કરી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે। क्या सूक्ष्मजीव पर फ्लेमिंग अभ्यास करी रहा था त्यारे शोध थे स्टेफाइलोकोकस, बराबर? पछी याद रखनु पेनिसिलिन है पेनिसिलियम फूग, ए कई फूग में समावेश था है मोल्ड में, सेक्रोमाइसिस सेरवी है ईस्ट में, बराबर? अने पेनिसिलियम द्वारा जो एंटीबायोटिक उत्पन्न था एने कहेवामां आवे छे पेनिसिलिन। क्या क्या वैज्ञानिकों ने पेनिसिलिन ना शोध बदल नोबेल प्राइज तो छे, ચેન, હાર્ટ ફ્લોરે અને ફ્લેમિંગ ને, બરાબર? પછી આ સિવાય બહુ બધા રોગ છે, આ બધા આગળ પણ ભણેલા છો ધોરણ 11 માં અને આગળ માનવ શ્વાસ વાળા ચેપ્ટર ને, પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા અને રક્તપિત્ત, આ બધા છે। પછી યાદ રાખવા કાળી ખાંસી ને બીજું શું કહેવાય, હુપિંગ કફ, બીજું શું કહેવાય, ઉટાપ્યું, ડિપ્થેરિયા ને ગલગોટું, પછી રક્તપિત્ત નું બીજું નામ કુષ્ઠરોગ, બરાબર? આ બધી બાબતો છે નીટ માટે અને ગુસ્કેટ માટે યાદ રાખજો। ચાલો નવા ટોપિક સાથે ફરીથી નવા વિડીયોમાં।